ટેટ અને ટાટ પાસ ઉમેદવારો ફરી એકવાર ગાંધીનગરના રસ્તા ઉપર ઉતર્યા છે અને એમની એક જ માંગણી છે કે એમને કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે ગઈકાલે તમને દશ્ય જોઈ લીધા હશે કે કેવી રીતના આતંકવાદીઓની જેમ એક શિક્ષકોને કાયમી શિક્ષકોની માગણી કરતા ઉમેદવારોને ઢસેડવામાં આવ્યા ફરી એકવાર આજે આ લોકો આ ઉમેદવારો સચિવાલય પહોંચ્યા હતા ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા જ્યાં ફરી એકવાર તેમની અટકાયત કરવામાં આવી છે ત્યારે શું છે આખો મુદ્દો જાણીશું આજના ડોઝમાં હેલો ફોક્સ વી ગુજરાતી ડોટ પર તમે જોઈ રહ્યા છો ડેલી રોઝ અને આપણા દેશમાં સરકારી નોકરી લોકો એટલા માટે નથી કરતા કારણ કે એમને પૈસા કમાવા છે એટલા માટે કરે છે કારણ કે એમના પરિવારની ક્યાંક ને ક્યાંક ઇજ્જત છુપાયેલી છે ઘણા બધા લોકો એટલા માટે સરકારી નોકરીની તૈયારીઓ કરે છે કારણ કે એમને એવું લાગે છે કે એમનાથી એનું સપનું પૂરું થશે ઘણા બધા લોકોના લગ્ન નથી થતા કારણ કે એમની પાસે સરકારી નોકરી નથી આ માટે થઈને ઘણા બધા લોકો સરકારી નોકરીઓની તૈયારીઓ કરતા હોય છે હવે મજાની વાત તો એ છે કે આપણા દેશમાં હજારોની સંખ્યામાં નહીં પરંતુ લાખોની સંખ્યામાં ઉમેદવારો તૈયારીઓ કરતા હોય છે દર વર્ષે આપણે જોતા હોઈએ છીએ કે કેટલી બધા પ્રમાણમાં સરકારી નોકરી કરવાવાળા વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે હવે એમાંથી ઘણા બધા લોકો પાસ થઈ જતા હોય છે અને ઘણા બધા લોકો નાપાસ પણ થતા હોય છે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ટેટ અને ટાટ પાસ ઉમેદવારો કાયમી ભરતી થાય એટલા માટે આંદોલન કરી રહ્યા છે પરંતુ ના તો સરકાર સાંભળી રહી છે ના તો હવે લોકોને કંઈ પડી છે હજુ સુધી તમને આ વ્યક્તિ આ લોકો આ ઉમેદવારો હજી માત્ર માત્ર એક પ્રશ્ન જ લાગતું હોય તો તમારે એકવાર પોતાની જાતને પૂછવું પડશે કે માનવતા તમારા શરીરમાં બચી છે કે નહીં કારણ કે આમ પ્રશ્ન કોઈ સામાન્ય પ્રશ્ન નથી કાયમી મેં શિક્ષકોને લઈને છેલ્લા કેટલાય સમયથી આંદોલન ચાલી રહ્યું છે પરંતુ ના તો સરકાર સાંભળી રહી છે ના તો મંત્રી સાંભળી રહ્યા છે ગઈકાલે ગાંધીનગર જે થયું એ ખરેખર હૃદય કંપાવેલું હતું જેવી રીતના પોલીસે મહિલાઓ સાથે વર્તન કર્યું બીજા ઉમેદવારો સાથે વર્તન કરેલું એ ખરેખર હૃદયને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચાડેલું હતું પરંતુ ના તો સરકારે સાંભળ્યું અને ના તો કોઈ વિધા વ્યક્તિએ ના તો પોલીસે કંઈ પણ વિચાર્યા વગર લોકોને માર માર્યા ઉમેદવારોને માર માર્યા છે ખસેડ્યા છે પરંતુ છતાં પણ આ લોકોનું કોઈ સાંભળવા નથી માંગતું હવે તમને એવું લાગતું હશે કે હું શેની વાત કરી રહ્યો છું આ ટેટ ટાટ પાસ ઉમેદવારો શેનું આંદોલન કરી રહ્યા છે તો તમને જણાવી દઉં કે આપણા દેશમાં આપણા ગુજરાત રાજ્યમાં કાયમી શિક્ષકોની ઘટ ઘણી બધી વધારે છે હવે એ ઘટને પહોંચી વળવા માટે સૌથી પહેલાં તો કોન્ટ્રાક્ટ બેઝ શિક્ષકોની ભરતી કરવામાં આવી હવે આનો વિરોધ થયો તો આનું નામ બદલાવીને જ્ઞાન સહાયક કરવામાં આવ્યું હવે જ્ઞાન સહાયકથી પણ ઉમેદવારો નાખુશ હતા અને તેમને કાયમી શિક્ષકની જે ભરતી હતી એ કરાવી હતી આ વાત થયું શું આ બાદ શિક્ષણ મંત્રી આ લોકોની એકવાર વાત સાંભળી અને પછી એમણે એમ કીધું કે ચૂંટણી પૂરી થાય એટલે પંદર જૂને તમારી શિક્ષકોની ભરતી થવા લાગશે આ બધી વસ્તુ ખાલી હવામાં જોડી કારણ કે એક પણ વ્યક્તિ એક પણ મંત્રી એવું નથી બોલી શક્યા કે હવે કાયમી શિક્ષકની માગણીઓ પૂરી કરવામાં આવશે કાયમી શિક્ષકો ભરવામાં આવશે પંદર જૂન જતી રે આપણે બધાને ખબર છે ચૂંટણી પૂરી થઈ ગઈ છે છતાં પણ આ લોકોની કોઈ જ માંગણીઓ સ્વીકારવામાં આવી નથી હવે આગળના સમયમાં પણ હજી આ લોકો ઉગ્ર આંદોલન કરે તેવી શક્યતાઓ તો છે જ

પોલીસે જે ઉમેદવારો છે એમને ઢસેડ્યા છે આ વખતે જે ઉમેદવારો હતા એ સચિવાલયમાં મંત્રીઓને મળવા ગયા હતા પરંતુ મંત્રીઓ તો ના મળ્યા પરંતુ એમને પોલીસના ડંડા જરૂરથી મળ્યા છે હવે આ બધાથી વધીને એક મસ્તની વાત કહું તમને થતું હશે કે આ જે સરકાર છે એટલા માટે કાયમી ભરતી નથી કરી રહી કારણ કે જગ્યા જ ખાલી નથી જો તમે પણ આવું વિચારી રહ્યા હોવ તો ખોટું છે કારણ કે આપણા દેશમાં આપણે ગુજરાતમાં એટલી બધી શિક્ષકોની કમી છે કે જે તમે વિચારી પણ નહીં શકો આપણા દેશમાં આપણા ગુજરાતમાં દેશની વાત અલગ મૂકી દો પરંતુ માત્ર ગુજરાતમાં જ સોળસો શાળાઓ એક શિક્ષકથી ચાલે છે હવે ઉમેદવારો સાથે જે ચેડા થાય છે એ અલગ વસ્તુ છે પરંતુ બાળકો સાથે પણ આ સરકાર કરતી હોય એવું લાગી રહ્યું છે આમ તો મોટા મોટા વાયદાઓ કરતી હોય છે મોટા મોટા બેનરો લગાવવામાં આવતા હોય છે કે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત ક્યાંથી ભણશે ગુજરાત તમારી પાસે શિક્ષકો જ નથી શિક્ષકોની ભરતી ક્યારે થશે એ એક જ મોટો પ્રશ્ન છે અને જેના ઉપર સરકાર ધ્યાન દેવા નથી માંગતી હવે ધીરે 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 કરીને કાયમી શિક્ષકોની નાના નાના ટુકડાઓમાં ભરતી તો કરે છે પરંતુ જે રીતના તમને એક વસ્તુ કહી કે આપણા દેશમાં કરતાં પણ વધારે શિક્ષકોની કમી છે આ દસ હજાર તો હું મિનિમમ આંકડો બોલી રહ્યો છું આનાથી આ આંકડો ઘણો મોટો છે હવે આ શિક્ષકોની કમી જે છે એ ક્યારે પૂરી કરશે એના ઉપર સવાલો ઘણા ઉભા થઈ રહ્યા છે જો આ બાબતે સરકાર કંઈ જ નથી બોલવા માંગતી એ એક નરવી વાસ્તવિકતા છે ત્યારે આ બાબતને લઈને મૃદુ અને મક્કમ સરકાર ઢીલી ઢપ થઈને હજી પણ બેસી રહેશે કે કાંઈ પગલાં લેશે તે જોવાનું રહ્યું ત્યારે આ બાબતને લઈને તમારું શું કેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જો વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ગુજરાતી ડોટ કોમ સાથે જોડાયેલા રહેજો